विद्यार्थी मित्रों, आपणे धोरण 10 વિજ્ઞાનમાં ફિઝિક્સનો આપણે 12મો પાઠ વિદ્યુતનો સ્ટાર્ટ કર્યો છે. ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતની અંદર આપણે એક ભૌતિક રાશિ સમજ્યા. વિદ્યુતની અંદર આવ્યો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તો આપણે સમજ્યા, વાહકના કોઈ એક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે આપણે સૂત્ર આપેલું I बराबर Q upon T, I એટલે પ્રવાહ, Q એટલે વિદ્યુત ભાર નો જથ્થો અને T એટલે સમય સેકન્ડમાં આવશે. અને Q વિદ્યુત ભાર નો જથ્થો કોણ નક્કી કરે તો ઇલેક્ટ્રોન ની સંખ્યા, એટલે Q બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન નો ચાર્જ આપણે લાવેલો કુલમ દ્વારા -1.6 10^-19 ઘાત, એક ઇલેક્ટ્રોન બરાબર. પણ હું જ્યારે દાખલા ગણું ત્યારે આ માઇનસ મૂકવાનું નથી, આગલું સાઈન. વિદ્યાર્થી મિત્રો, આ તો માઇનસ જ આવે પણ આગળનો જે મેઇન સાઈન એ આપણે દાખલામાં પ્લસ લઈશું. ચાલો હવે વિદ્યુત પ્રવાહ ઉપર દાખલા ગણાવું છું. એક જ સૂત્ર, I બરાબર Q upon T. ચાલો વાંચું છું. એક વિદ્યુત ગોળો બલ્બ એક કલાક સુધી, જરા સમય સમજો, T બરાબર એક કલાક. આ એક કલાક, હવે કલાકના બનાવો મિનિટ, એટલે કે 60 મિનિટ એક કલાક બરાબર. અને સમય હંમેશા સેકન્ડમાં આવે, વ્યાખ્યાત કરો એક સેકન્ડમાં, એટલે આ 60 ના બનાવો સેકન્ડ, એટલે 60 × 60 બરાબર 3600 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, એક કલાકનું સેકન્ડમાં રૂપાંતર કરો તો 3600 સેકન્ડ. ચાલો, 0.5 એમ્પિયર નો પ્રવાહ, એટલે I બરાબર 0.5 એમ્પિયર એ લખવાનું. હવે જો તમને મિલી એમ્પિયર આપે તો એમ્પિયર બનાવી કાઢો. આ એમ્પિયરમાં છે અને સમય કલાકમાં એનું સેકન્ડમાં રૂપાંતર કર્યું. સમય હંમેશા સેકન્ડમાં આવશે, પ્રવાહ હંમેશા એમ્પિયરમાં આવશે, તો કેટલો વિદ્યુત ભાર પસાર થાય? વિદ્યુત ભાર એટલે આપણે ક્યુ શોધવા, બરાબર. અને બીજો ક્વેશ્ચન, કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય? ચાલો, પહેલું આપણું સૂત્ર I બરાબર Q upon T. ચાલો, Q ને કરતા, એટલે માટે Q બરાબર I ગુણ્યા T, ક્રોસ ગુણાકાર. ચાલ, I બરાબર 0.5, આ 0.5, અને T બરાબર 3600, આ 3600, એટલે કે 5/10 × 3600, આ શૂન્ય કેન્સલ, 36×5=180, એટલે કે 1800 કુલમ આવશે. વિદ્યુત ભારનો જથ્થો કુલમમાં આવે માટે Q બરાબર 1800 કુલમ. ચાલો, કેટલા ઇલેક્ટ્રોન? વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે Q બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન. આ કાળજી રાખજો, ઇલેક્ટ્રોન કેટલા એની સંખ્યા ઉપર વિદ્યુત ભાર નક્કી થાય, એટલે Q બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન. ચાલો, હું એક કામ કરું, આ Q ની વેલ્યુ મૂકું, તે પહેલા N ને કરતા, N મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે Q અપોન ઇલેક્ટ્રોન આ છેદમાં બરાબર N, એટલે કે માટે N બરાબર Q અપોન ઇલેક્ટ્રોન. ચાલ, Q બરાબર 1800 તમે લાવ્યા છે કુલમ, અને અપોન ઇલેક્ટ્રોન 1.6 10^-19 ઘાત. જો અહીંયા માઇનસ નહીં મૂકતા, આ એક ચાર્જ ઇલેક્ટ્રોન. હવે એક કામ કરો, આને ઉપર લાવો તો પ્લસ થશે, એટલે 1800 × 10^+19 ઘાત, અને અપોન 1.6. હવે 1.6 એટલે × 10 થશે. ચાલ, હવે ચેક કરજો, આપણે એક કામ કરીશું. ચાલો, 8 × 2 = 16. ચાલો, હવે 8 × 2 = 16, 9 × 2 = 18, એટલે 900 આવશે. 4 × 2 = 8, અને અહીંયા આવશે 5 × 2 = 10. વિદ્યાર્થી મિત્રો, સમજો, 9×5=4500, અને × 19, એટલે 10^19 ઘાત, અને અપોન 4 આવશે. હવે હું ડાયરેક્ટ મૂકું, 11×44, 11×44 10 વધ્યા, 4 × 2 = 8, 2 વધ્યા, 5×4=20, અને 10^19 ઘાત. વિદ્યાર્થી મિત્રો, સમજો, 11.5. હવે એક કામ કરજો, આની અંદર આ તમારો જવાબ સાચો, પણ એક પછી પોઈન્ટ આવે, એટલે 1.125 × હવે ડાબી તરફ, એટલે અહીંયા 10નો, યાદ રાખજો તમારે એ 10નો વધારવાનો, એટલે કે 22 ઘાત. તો આ રીતે આટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. દાખલો બીજો, એક બલ્બમાં 400 મિલી એમ્પિયરનો પ્રવાહ, I બરાબર 400
મિલી એમ્પિયર, ચાલો હવે તરત મિલી એમ્પિયર માં નહીં આવે, એમ્પિયર માં, એટલે મિલી એમ્પિયર ના બનાવો એમ્પિયર, જેમ ગ્રામ ના કિલોગ્રામ ભાગવાના તેમ 400 અને અપોન 1000 એને ભાગો એમ્પિયર, આ બે કેન્સલ એટલે કે બરાબર 0.4 એમ્પિયર. ચાલો મને પ્રવાહ મળ્યો એમ્પિયર માં એક મિનિટ માટે, ચાલો ટી બરાબર 1 મિનિટ, એને બનાવો સેકન્ડ એટલે કે 60 સેકન્ડ. ચાલો તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એટલે મારે એન જોઈએ, આ એન. ચાલો આપણું સૂત્ર આઈ બરાબર ક્યુ અપોન ટી, એટલે કે આઈ બરાબર, ચાલો ક્યુ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને અપોન ટી. ચાલો હવે ક્રોસ ગુણાકાર માટે આઈ ગુણ્યા ટી બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન એન ને કરતા, માટે આઈ ગુણ્યા ટી અપોન ઇલેક્ટ્રોન બરાબર એન, એટલે કે એન બરાબર આઈ ગુણ્યા ટી અપોન ઇલેક્ટ્રોન. ચાલો આઈ બરાબર 0.4, 4 upon 10, ટી બરાબર 60 અને ઇલેક્ટ્રોન 1.6, 10^-19 ઘાત. ચાલો આ શૂન્ય કેન્સલ, ચાલો 6 6 24, ચાલો ગુણ્યા આ 10 ઉપર એટલે 10 અને ગુણ્યા 10^+19 ઘાત અપોન 16 આવશે. 6 6 24, 4 6 16, 2 2 4, 3 2 6 અને 5 2 10, 5 3 15, એટલે કે 15 × 10^19 ઘાત આટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગણતરી કરી શકીએ. દાખલો છેલ્લો, 1 સેકન્ડમાં, ચાલો ટી બરાબર 1 સેકન્ડ, 1 એમ્પિયર નો પ્રવાહ, આઈ બરાબર 1 એમ્પિયર, કેટલા ઇલેક્ટ્રોન પાસ થાય? આઈ બરાબર ક્યુ અપોન ટી, એટલે કે આઈ બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન અપોન ટી, સીધા એન ને કરતા, માટે એન બરાબર ડાયરેક્ટ મૂકો આઈ ગુણ્યા ટી ક્રોસ ગુણાકાર અપોન ઇલેક્ટ્રોન, આઈ બરાબર 1, ચાલ ટી બરાબર 1 અને ઇલેક્ટ્રોન 1.6 × 10^-19 ઘાત અને ઉપર લાવો એટલે 1 × 10, આ પોઈન્ટ ઉપર 10 છે 16 અને ગુણ્યા 10^+19 ઘાત. ચાલો 8 2 16, 5 2 10, ચાલો હવે 5 અષ્ટમ આવશે એટલે 5 upon 8 × 10^19 ઘાત, 5 upon 8, ચાલો આ 0.8648 બે વૈધા, ચાલ 8 2 16, 0.625 × 10^19 ઘાત, 1 પછી પોઈન્ટ એટલે 6.25 × 10^18 ઘાત, 1 ઓછું કરો. આ રીતે આપણા વિદ્યુત પ્રવાહના દાખલા આવશે. વિદ્યુત પ્રવાહના દાખલા એ એક જ સૂત્ર આઈ બરાબર ક્યુ પર ટી પર ચાલશે, એટલે સૂત્ર મળી પડશે. અહીંયા એક ભૌતિક રાશિ પૂરી થાય છે,